श्रद्धा का दूसरा नाम श्री सालंगपुर धाम। कष्टभंजन दादा ना दरबार थी आप सौ ने जय स्वामी नारायण। वाला भक्तो 31/10/2024 એટલે હનુમાનજીનો બહુ મોટો દિવસ, હનુમાનજીનું બહુ મોટું પર્વ એટલે કાળી ચૌદશ। આ કાળી ચૌદશના દિવસે સવારથી માંડીને સાંજ સુધી અખંડ હનુમાનજીનો યજ્ઞનું પૂજન થશે, દાદાનું ભવ્ય રાજોપચાર પૂજન થશે, કેટલાય સંતો અને પરમ વંદનીય પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી દાદાનું પૂજન કરશે। કાળી ચૌદશના દિવસે દાદાના પૂજનની અંદર આપણે ભાગ લેતા હોઈએ છીએ, પણ આ વર્ષે મારી આપ સૌને વિનંતી છે કે કાળી ચૌદશના દિવસે હનુમાનજીના પૂજનની અંદર પાટલાની અંદર બેસી યજ્ઞની અંદર જેટલા બને એટલા વધારે વધારે ભક્તો આપણે ભાગ લેવાના છે। કારણ કે આ દિવસે જે દાદાનું પૂજન કરે છે એ બહુ મહાભાગ્યશાળી છે, અને આ દિવસે ઐતિહાસિક કાર્યના સાક્ષી બનવા માટે પણ હું આપ સૌને આમંત્રિત કરું છું। દાદાના દરબારની અંદર ભક્તોને રહેવા માટે ભવ્યાથી ભવ્ય અને અલૌકિક સુંદર મજાનું ગોપાળાન સ્વામી યાત્રિક ભવન બન્યું છે। 31/10ના દિવસે 10 વાગે પરમ વંદનીય પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સંતો અને આપણા ભારતી દેશના માનનીય યશસ્વી ગૃહમંત્રી એવા અમિતભાઈ શાહ આનું ઉદ્ઘાટન કરવા માટે પધારવાના છે। તો આ કાર્યના ઐતિહાસિક સાક્ષી આપણે સૌ બનીએ એવી મારી આપ સૌને વિનંતી છે, કારણ કે આવો અવસર અને આવા દિવસો આપણી માટે ક્યારેક જ આવતા હોય છે। તો જોજો, કોઈ ભૂલતા નહીં, 31/10 કાળી ચૌદશ હનુમાનજીના દરબારની અંદર જ, અને દિવાળી પણ આપણે દાદાના દરબારમાં જ ઉજવીએ એવી મારી આપ સૌને વિનંતી છે અને આપ સૌને આમંત્રણ છે। જય સ્વામિનારાયણ।